નમસ્તે મિત્રો, કેમ છો? આપણે ભાવનગરનું જે અલંગ છે એને આપણે બહારથી તો બહુ જોયું, પણ આપણે અંદરથી આજે મોકો મળ્યો છે. આજે રવિવારની રજા હતી અને શિપમાં બ્રેકિંગનું કામ બંધ હતું, તો આપણે મોકો મળી ગયો છે. ચલો તો એનો આપણે ફાયદો લઈએ અને જોઈએ અંદર કઈ કઈ રીતે કામ કરવામાં આવે છે અને કઈ રીતે આવું તોડવામાં આવે છે સ્ટીમ્બરને, શિપને. તો અંદરથી હું તમને બતાવીશ. અને તમે જો મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ જલ્દીથી એને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરો, જેથી અમને તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાની ખુશી થાય. તો જલ્દીથી લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને. હા, તમે જોશો તો અંદરનું ફર્નિચર અને જે ઇન્ટિરિયર હોય છે એ બજારમાં અલંગમાં વેચાતું જ હોય છે. તમને આવ્યા હશો તો તમે જોયું જ હશે. બાકીનું જે બધું ભંગાર હોય છે એ બધું અહીંયા કટિંગ કરીને એને એન્જિનને બધું અલગ અલગ કરવામાં આવે છે. તમે જોઈ શકો સામે એન્જિનો ઘણા બધા પડ્યા છે, એ કટિંગ કરીને ત્યાં બજારમાં વેચવામાં આવતા હશે. કે ગમે ત્યાં જોઈ શકો સામે એન્જિન પડ્યા છે, એમાંથી ઓઇલ છૂટું પાડવામાં આવે છે, બધું અલગ પ્રોસેસિંગ થતી હોય છે. જોઈ શકો એન્જિન છે, બાકી બધી મોટી પેટો જ છે જે એકદમ થિકનેસમાં તો બહુ જાડી છે, 1 ઇંચ જેટલી જાડી લાગે છે. બહુ જ હેવી છે. આ બહુ ભંગાર છે, ભંગાર દેખાય છે. તો વિડીયોને એન્જોય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક વાર ફરીથી કહું છું, કરી નાખજો. Yeah.